સિત્તેરમાં ગણતંત્ર દિવસના શુભ દિવસે ઝી ચોવીસ કલાક દ્વારા પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે એક મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એક એવું અભિયાન જેનો ઉદ્દેશ છે સ્વસ્થ ગુજરાતનો અને આજ ઉમદા ઉદ્દેશ પર અમે સતત દસ દિવસ માટે એક મહા અભિયાન છેડી રહ્યા છે જેમાં અમે આપણા સુધી પહોંચીશું અને આપને પૂછીશું સાથે શપથ પણ લેવડાવીશું માવાની ટેવથી મુક્ત થઈને સ્વસ્થ રહેવાની આવો આપણે સૌ વ્યસન મુક્તિના કાર્યમાં ભાગીદાર બનીએ અને માવા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરીએ તો આવો આપણે સૌ શપથ લઈએ અને કહીએ હું શપથ લઉં છું કે માવા મસાલા ગુરખાના સેવનથી મારી જાતને દૂર રાખીશ હું સંકલ્પ લઉં છું કે ઝી ચોવીસ કલાકના અભિયાન માવા મુક્ત ગુજરાતમાં હું પણ સહભાગી છું ગુજરાતને માવા મુક્ત બનાવવા માટે ઝી ચોવીસ કલાકે ખાસ અભિયાન હાથ ધર્યું છે શહેર અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં કે જ્યાં લોકો ગુટકા મસાલા અને માવાનો મોટા પાયે સેવન કરે છે ત્યાં જી ચોવીસ કલાકની ટીમ પહોંચી રહી છે અને લોકો સાથે વાત કરી રહી છે કે આરોગ્ય માટે માવા અને મસાલા ખૂબ જ હાનિકારક હોવા છતાં પણ શા માટે તેઓ તેને ખાઈ રહ્યા છે આપણી સાથે જશોદાનગર વિસ્તારમાં કેટલાય યુવાનો છે કે જે હાલમાં પણ આપ જોઈ શકો છો તેમની આદત મુજબ માવાના બનાવી રહ્યા છે માવાની મજા માણી રહ્યા છે આપણે તેમની સાથે વાત કરીશું જે પ્રકારનું નુકસાન આ માવા અને મસાલા ખાવાથી થાય છે તમને એનો અંદાજ છે કેટલું નુકસાન થાય છે આ સાહેબ મસાલા ખાવાથી શરીરને નુકસાન થાય છે પણ અમે વર્ષોથી હવે આદત પડી ગઈ છે એટલે અમને એક નશા માટે જરૂર પડે છે એટલે અમે ખાઈએ છીએ ઝી ચોવીસ કલાકનું ખાસ અભિયાન છે માવાક મુક્ત ગુજરાત તમે આ અભિયાનમાં જોડાવ છો અને અમારી સાથે શપથ લેશો કે હવેથી તમે માવો નહીં ખાઓ હા અમારા મિત્રો અને અમારા ગ્રુપે સરકાર બધા ખાઈએ છીએ મસાલા પણ તમે આટલી મોટી એક જવાબદારી લીધી છે જે લો નાગરિકના હિતમાં છે તો અમે સો ટકા તમારી વાતને સમર્થન કરીને અમે શપથ લઈશું તો અમારી સાથે શપથ લો તમારું નામ બોલજો તમારી હું જે શપથ લઉં છું એ અમારી સાથે લેજો હું શપથ લઉં છું કે હવેથી માવાને હાથ નહીં લગાવું હું શપથ લઉં છું કે હવે પછી માવાને હું કંઈ નશો નહીં કરું અને ઝી ચોવીસ કલાકની જે મુહિમ છે જે આખું અભિયાન છે માવા મુક્ત ગુજરાત અને તેનો સહભાગી બનું છું અને જે જી ચોવીસ કલાકની જે મુહિમ છે કે માવા મુક્ત ગુજરાત એનો સહભાગી બની છે મારા સર્કલમાં અને મારા મિત્રો સર્કલમાં સમાજમાં નશા મુક્ત થાય એવું હું પ્રતિના લઉં છું તમે પણ માવો બનાવ્યો તમે કેવા પ્રકારની શપથ લેશો જી ચોવીસ કલાકનું જે અભિયાન છે શું કહેશો તમે માવાથી કેટલું નુકસાન થાય છે ઘણું બધું છે મોઢું પાટી જાય છે કેન્સર થાય છે પણ આપણે બંધ કરવું જ છે તમે કહો છો શપથ લો મારી સાથે હું જી ચોવીસ કલાકની આ મુહિમમાં સહભાગી બનું છું

માનવ જીવને એના કારણે કેન્સર અને એવા ઘણા બધા માવા અને તમાકુના કારણે થતા હોય છે તમે પણ હમણાં માવો માવો ખાધો તમે પણ કેટલું નુકસાન થાય છે આરોગ્યને એનો અંદાજ છે તમને બહુ તકલીફ છે આમાં પણ હવે શું કરીએ આદત પડી ગઈ છે તો એને ખાવો જ પડશે તમારા જેવાની આદત દૂર કરવા માટે ઝી ચોવીસ કલાકે ખાસ અભિયાન શરૂ કર્યું છે માવા મુક્ત ગુજરાત તમે અમારી આ મુહિમમાં સહભાગી બનશો શપથ લેશો કે તમે માવો નહીં ખાઓ

માવા મુક્ત ગુજરાત અંતર્ગતનું આ જે અભિયાન છે સમગ્ર રાજ્યમાંથી ઠેર ઠેર પ્રતિસાદ મળી રહ્યો છે અને સેંકડો લોકો ઝી ચોવીસ કલાકની આ મુહિમ આ અભિયાન સાથે જોડાઈ રહ્યા છે અને શપથ લઈ રહ્યા છે કે પરિવારના આરોગ્ય માટે પોતાના આરોગ્ય માટે હવેથી તેઓ માવા મસાલાનું સેવન નહીં કરે કેમેરા પર્સન જેમીન વ્યાસ સાથે અર્પણ કાયદાવાલા ઝી ચોવીસ કલાક અમદાવાદ